વલસાડમાં અમરનાથ યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો સંવેદનાસભર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરેક શ્રોતાગણમાં આક્રોશની લાગણી પણ જોવા મળી હતી. તેમજ પાડોશી દેશ પાકિસ્તાન સામે કડક પગલાં ભરવાની માંગણી કરી હતી. 11 જુલાઈના રોજ કાશ્મીરના અનંતનાગ પાસે વલસાડ જિલ્લાના અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 5 મહિલા સહિત 7 લોકોના મોત નિપજાવીને અને 20થી વધુ યાત્રીઓ ઘાયલ થવાની ઘટનાના દેશભરમાં ભારે પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઠેર ઠેર આતંકવાદ અને પાકિસ્તાન વિરોધી દેખાવો થઈ રહ્યા છે, ત્યારે વલસાડમાં ગુરુવારે સંતો અને વિવિધ સમાજો દ્વારા શ્રદ્ધાંજલિ સભામાં ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરાઈ હતી. મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી આતંકવાદને પોષનાર પાડોશી દેશ પાકિસ્તાન સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. વલસાડમાં મૃતક અમરનાથ યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપી ડ્રાઈવર સલીમ અને ક્લીનરને બિરદાવાયા. શહેરના સ્ટેડિયમ રોડ પર આવેલા ડોક્ટર મોંઘાભાઈ હોલમાં શહેરના શ્રેષ્ઠ ધરમસિંહ છેડા અને તેમના સહયોગી દ્વારા આતંકવાદીઓની ગોળીબારમાં માર્યા ગયેલા અમરનાથ યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો સંવેદનાસભર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરેક શ્રોતાગણમાં આક્રોશની લાગણી છવાઈ હતી. પાલિકાના સભ્યો અને કર્મચારીઓ વતી પ્રમુખ સોનલબહેન સોલંકીએ શ્રદ્ધાંજલિ પત્ર સુપરત કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સમાજો, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને હૈયાધરપત આપી હતી. સંતગણ કપિલ સ્વામી, ઘનશ્યામ સ્વામી, કથાકાર પ્રફુલ્લ શુક્લ, મિતેશભાઈ ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ, શીખ ધર્મગુરુ, મુસ્લિમ ધર્મગુરુ મૌલાના અબ્દુલ અઝીઝે શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી પાકિસ્તાન દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા કેન્દ્ર સરકાર હવે કોઈ પણ વિલંબ વિના કડક કાર્યવાહી કરી આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની લાગણી વ્યક્ત કરી હતી. સભામાં બસના બીજા યાત્રાળુઓનો જીવ બચાવનાર ડ્રાઈવર સલીમ શેખ અને ક્લીનર મુકેશ પટેલને બિરદાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્તિક 22 નો રિપોર્ટ, વલસાડ.